મેં એકદમ નવા જ પ્રકારનું શાક બનાવ્યું છે. જે શાક મારા ઘરમાં નથી ખવાતું અને બધા મોઢું બગાડે, એને એ શાકને જ બધા એકની જગ્યાએ બે વાર લઈને ખાધું. અને બધા કંઈક અઠવાડિયામાં 2 થી 3 વાર આ શાક બનાવજો જ, એટલું બધું બધાને ભાવ્યું છે. તો ચલો ફટાફટથી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં તો આપણે એક મસાલો રેડી કરી દઈએ, એટલે કે ચટણી જેવું. તો એના માટે મેં એક મરચું લીધેલું છે. અહીંયા હું મોળા મરચાંનો યુઝ કરું છું, તીખાસ તમારા ટેસ્ટ પ્રમાણે નાખવાની. અને અહીંયા આપણે લાલ મરચાંનો પણ યુઝ કરીએ છીએ, એટલે એ પ્રમાણે લીલું મરચું નાખું. નાની 1/2 ચમચી જેટલું જીરું, સાથે 1/2 ચમચી જેટલા કોથમીરના પાન. અને પહેલાં સૌથી પહેલાં તો આને વાટી દેવાના, એટલે કે આ રીતે ખાંડી દસ્તાથી ખાંડી લેવાના. હવે બાકીના મસાલા આગળ કરીશું આના અંદર જ. તો આ રીતે પ્રોપર ખંડાઈ જાય પછી એના અંદર 1/2 ચમચી જેટલું મરચું નાખવાનું છે. તીખાસ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે ઓછી વધી નાખવી. તો અહીંયા મેં 1/2 ચમચી જેટલું મરચું લીધેલું છે. મારા ઘરમાં થોડું મોળું ખવાય છે અને અહીંયા હું કાશ્મીરી લાલ મરચાંનો યુઝ કરું છું. તો અહીંયા 1/2 ચમચી જેટલું મરચું, 1 ચમચી ધાણા જીરું, અને આપણે થોડું મીઠું એડ કરવાનું છે. અને સાથે આ બધી વસ્તુને ખાંડી લેવાની છે. તો એકદમ સરસ મજાની ચટણી જેવું બનીને રેડી થશે. અને અહીંયા 1/2 ચમચી જેટલું તેલ નાખવાનું છે. તેલ એટલા માટે કે આ બધી આજે આપણે મસાલા કર્યા છે ને, એકદમ શાઇન મારશે અને એકદમ સરસ મજાના તેલમાં કલર પણ આવશે, એટલા માટે આપણે આની અંદર તેલ નાખવાનું છે. અહીંયા જે લોકો લસણ ખાતા હોય એને 5-6 કળી લસણની પણ નાખવાની રહેશે. તો અહીંયા આ ચટણીને સાઇડમાં રાખી દઈએ. હવે આપણે ટમેટાની પ્યોરી બનાવવાની છે. તો અહીંયા મેં 3 નંગ જેટલા ટમેટાં લીધેલા છે. તો એને આ રીતે મિક્સર જારમાં નાખી એની સરસ મજાની પ્યોરી બનાવીને રેડી કરી દેવાની છે. તો અહીંયા જે લોકો ડુંગળી ખાતા હોય ને, એને આની સાથે 1-2 નંગ ડુંગળી નાખવાની, અથવા તો તેલમાં 1 નંગ નાની ઝીણી સુધારેલી ડુંગળી સાથળવાની રહેશે. એટલે તમે આ રીતે ટમેટા સાથે પણ એડ કરી શકો. અને આને સરસ મજાની આપણે પીસી લઈએ. તો આ પ્યોરી બનીને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે અહીંયા 4 ચમચી જેટલું તેલ લેવાનું છે. હવે ગુજરાતી શાકમાં તેલનું પ્રમાણ વધારે હોય તો થોડું પ્લસ માઇનસ તમારે તમારા ટેસ્ટ પ્રમાણે તેલને ઓછું વધુ નાખવું. તો અહીંયા આપણે ખડા મસાલામાં 1 ઈલાયચી લીધેલી છે, 1 તમાલપત્ર, 1 બાદીઓ નાનો કટ કરીને, અને એની સાથે આપણે 1 તજનો ટુકડો લીધેલો છે અને 5-6 લીમડાના પાન. તો આ બધી વસ્તુને 1 ચમચી જીરું નાખી અંદર એડ કરી દેવાનું તેલમાં. જીરું થાય એટલે તરત આ બધા મસાલા એડ કરી દેવાના છે. તો અહીંયા આપણે થોડા ઓછા મસાલા કરશું તો પણ એકદમ ટેસ્ટી શાક બનશે. તો હવે એની સાથે આપણે આ પ્યોરી તરત જ એડ કરી દેવાની. અને આ મિક્સર જારમાં થોડું પાણી નાખીને ધોઈને આપણે અંદર એડ કરી દઈએ. અને પ્રોપર આ બધી વસ્તુને તેલ છૂટું પડે અને ટમેટાં સરસ સતળાય ત્યાં સુધી સાતળવાનું રહેશે. એટલે 2 થી 3 મિનિટમાં આ સતળાઈ જશે ગ્રેવી, એટલે ઘટ ગ્રેવી બનશે. અને આ જે પેસ્ટ આપણે, એટલે મતલબ કે આ ચટણી બનાવી છે લાલ ચટણી, એને આપણે આના અંદર આ જ ટાઈમે નાખી દેવાની અને પ્રોપર મિક્સ કરી દેવાનું. આના લીધે તેલનો કલર પણ સરસ આવશે અને ગ્રેવી એકદમ સરસ ચટાકેદાર રેસ્ટોરન્ટ સ્ટાઇલ સબ્જી જેવી બનશે. તો આપણે આજે એકદમ આમ કહેવાય ને, ધાબા કે રેસ્ટોરન્ટમાં બને ને એવું શાક, તો આપણે ઘરમાં રહેલા રોજિંદા જે યુઝ થતું હોય ને મસાલા, એની સાથે જ આપણે એકદમ ટેસ્ટી બહાર જેવું શાક બનાવશું આજે. તો આ શાક જે લોકો નહીં ખાતા હોય ને, એ લોકો જો તમે આ રીતે બનાવશો ને તો 2 ની બદલે 4 વાર લઈને ખાશે, એટલું બધું ટેસ્ટી બનશે. અને જેટલી રોટલી બનાવો ને એટલી ઓછી પડશે, એટલું બધું મસ્ત બને છે. તો જો તમે જોઈ શકો છો ગ્રેવી સરસ થઈ ગઈ છે, ઉપરથી તેલ પણ એકદમ છૂટું પડી ગયું છે. આ ટાઈમે મેં દૂધીને છીણીને રાખી હતી, એ હું તમને હમણાં આગળ દેખાડું પ્રોસેસ. તો એનું જે પાણી હતું ને એને અંદર એડ કર્યું અને સાથે 2 ગ્લાસ જેટલું પાણી નાખવાનું રહેશે. અહીંયા દૂધીનું પાણી તમારે ના નાખવું હોય તો પણ ચાલે, પણ મેં અંદર આપણે દૂધી છીણીને જે પાણી કાઢીએ ને એ વાળું યુઝ કરી લીધું છે શાકમાં. એટલે હવે આપણે એને ઉકળવા દેવાનું છે. તો એકદમ ધીરા ગેસે, તો અહીંયા મેં દૂધીને સરસ પહેલેથી ધોઈ અને લૂછી લીધેલી છે. અને અડધો વાટકો જેટલું છીણ થાય ને એટલું, એટલે એટલી જ દૂધી લીધેલી છે મેં. એને આ રીતે છાલ ઉતારી દેવાની અને હું પછી નથી ધોતી, પહેલાં ધોઈ અને લૂછી લીધેલી છે. અને આ રીતે, એટલે મતલબ બહુ પાણી ના થાય, કારણ કે દૂધીમાંથી પાણી વધારે છૂટું પડે છે. એટલે તો આ રીતે એને છીણી લઈશ. અને તરત જ છીણી અને જે આ પાણી છે ને એને આપણે કાઢી લેવાનું છે. એટલે કે કઈ રીતે નીતરવાનું, તો આ રીતે હાથેથી 2 હાથ ભેગા કરી બધું જ પાણી આ રીતે નીતારી દેવાનું રહેશે. એ શું કામ એ હું તમને આગળ કહું કે શું કામ આપણે આવું કરીએ છીએ. તો હવે આપણે આ એકદમ પ્રોપર નીતરી જાય ને બધી દૂધીનું પાણી, એને આપણે અલગ વાસણમાં લઈ લેવાની છે. તો જે લોકો દૂધીનું શાક ના ભાવતું હોય ને, તો આ રીતે તમે બનાવશો ને તો એ લોકોને બહુ જ ભાવશે, એકદમ અલગ જ રીતનું છે. તો પેલું પાણી આપણે સાઇડમાં રાખ્યું હતું એ આપણે ગ્રેવીમાં એડ કરી દીધું છે. અને આના અંદર આપણે 1 કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે. તો આ દૂધીમાં તમારે ચણાનો લોટ તરત જ નાખી દેવાનો, નહીં તો દૂધી પડી રહેશે ને તો કાળી થઈ જશે તરત. તો આ બધી પ્રોસેસ તમારે પછી કરવાની રહેશે, પહેલાં ગ્રેવીને રેડી કરી દેવાનું. પછી હવે અહીંયા 1/3 ટીસ્પૂન જેટલી હળદર,
અડધી ચમચી એટલે કે નાની અડધી ચમચી ધાણા જીરું અને નાની અડધી ચમચી ભરી અને આપણે લાલ મરચું નાખવાનું છે, ટેસ્ટ પ્રમાણે મીઠું એટલે કે આના જ ભાગનું મીઠું નાખવાનું અને પ્રોપર મિક્સ કરવાનું. હવે અહીંયા આપણે એકાદ ચમચી જેટલી કોથમીર પણ અંદર એડ કરીએ છીએ એટલે ટેસ્ટ સારો આવશે. જે લોકો આદુ મરચાં ફાવતા હોય ને એ લોકો આની અંદર આદુ મરચાંની પેસ્ટ પણ એડ કરી શકે, તમારા પર છે તમને કેવો ટેસ્ટ ફાવે છે. તો જેટલો લોટ બચ્યો હતો ને ચણાનો તો એને પણ આપણે એડ કરીએ, એકદમ પ્રોપર મિક્સ કરવાનું છે. થોડું થીક થાય ને એટલે આમ જો કેવું એકદમ બેટર જેવું નહીં, સાવ પતલું નહીં, આપણે થોડું થીક રાખવાનું છે. તો જેટલો આપણે બીજો પણ રાખ્યો હતો એટલે ટોટલ અહીંયા એક કપ જેટલો ચણાનો લોટ યુઝ થયો છે. જો આ રીતનું થવું જોઈએ હું તમને દેખાડું, આમ મૂકીએ ને તો મુકાવવું જોઈએ અંદર એમ. અને એની અંદર મેં એક ચમચી તેલ પણ નાખ્યું હતું, એ થોડો વિડીયો રહી ગયો છે તમને દેખાડવાનો. હવે આપણે અહીંયા આ રીતે જાળી લીધેલી છે, તમે કોઈ પણ ડીશ કે કાણાવાળું વાસણ લઈ શકો. તો એના ઉપર મેં થોડી તેલ લગાવી દીધું છે એટલે ગ્રીસ કરી લીધેલું છે. અને પછી આપણે કેમ વડી મૂકતા હોય ને એ રીતે હાથેથી જ એના ઉપર આ રીતે મૂકી દેવાનું રહેશે, એકદમ ઇઝીલી બની જશે અને ઉખડી પણ જલ્દી જશે આ રીતે. અને ચડી એટલે ગ્રેવીની સાથે સાથે આ વડી પણ સરસ બફાઈ જશે વરાળમાં, એટલે આપણો ટાઈમ પણ ઓછો બગડશે અને શાક પણ ફટાફટ બનશે. તો આને ઢાંકીને આપણે 7-8 મિનિટ માટે રહેવા દઈશું, 6-7 મિનિટમાં થઈ જશે. તો આપણે ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ ટુ લો રાખેલી છે, થોડી વાર મેં મીડિયમ રાખી હતી પછી થોડી વાર માટે લો. હવે આપણે જોઈ લઈએ છીએ 6-7 મિનિટ થઈ ગઈ છે તો એકદમ સરસ બફાઈ ગઈ છે. જો થોડી ગરમ લાગે છે આ રીતે હાથેથી લઉં તો, એક મિનિટ હું ચપ્પુ યુઝ કરી લઉં. આ રીતે ચપ્પુની ધારથી તમે આમ કરશો ને તો તરત જ ઉખડી જશે, કારણ કે ગરમ બહુ છે ને એટલે બાકી તો હાથેથી પણ ઉખડી જાય સરસ એકદમ ઇઝીલી એમ. અને આ વડી એટલી બધી ટેસ્ટી લાગશે ને, બહુ જ ભાવશે, તમે આમનામ પણ ખાવ ને તોય મજા આવશે. ટોમેટો કેચઅપ કે ગ્રીન ચટણી સાથે પણ સરસ લાગે એમ. ને સોફ્ટ કેટલી બની છે જો, કેટલી સરસ બની છે, હું તમને હમણાં નજીકથી દેખાડું. તો આ બધી વડીને આ રીતે તમારે ઉખાડી લેવાની, એકદમ ઇઝીલી નીકળી જશે. જુઓ એકદમ સરસ બફાઈ ગઈ છે, અંદરથી બિલકુલ પણ કાચી નથી રહી. જુઓ અને ખાવામાં તો એકદમ સુપર ટેસ્ટી લાગશે એમ. તો આ રીતે દૂધીનું શાક બનશે ને, તો કોઈ પણ પંજાબી શાકને ટક્કર મારે એવું આપણી દેશી દૂધીનું શાક બનીને રેડી થશે. તો આ રીતે જરૂરથી તમે પણ ટ્રાય કરજો. તો આ રીતે બધી જ વડીને આપણે ઇઝીલી કાઢી લઈશું અને નીકળી પણ જશે, આ ગરમ નહીં લાગે. હવે આને સાઈડમાં લઈ લઈએ અને જુઓ આપણે ગ્રેવીનું તેલ પણ કેટલું છૂટું પડી ગયું છે. તો આ ખડા મસાલા છે ને એને હું કાઢી લઉં છું, કારણ કે મોઢામાં આવે તો બધાને નહીં મજા આવે, પણ ઉકળવામાં એનો ટેસ્ટ સરસ આવી જ ગયો છે. આમાં કોઈ પણ જાતનો ગરમ મસાલો યુઝ નથી કરતી, આમનામ પણ એકદમ ટેસ્ટી બનશે. અને તરત જ આ જે વડી બનાવેલી છે ને એમાં જો તમને એવું લાગતું હોય ને કે બહુ મોટી હોય અમુક એવું લાગતું હોય તો તમે એના બે ભાગ કરીને પણ નાખી શકો અને આખે આખી પણ નાખી શકો, એકદમ સરસ એકરસ થઈ જશે રસામાં. તો આ રીતે તમે બે ભાગ કરીને પણ નાખી શકો. તો આને આપણે બધી વડીને અંદર એડ કરી દઈએ. અને આ શાક તમે એકવાર બનાવશો ને તો અઠવાડિયામાં તમે 3 વાર બનાવશો એવી ડિમાન્ડ આવશે, આ 100% મારી ગેરંટી છે. કારણ કે મારા ઘરમાં દૂધીનું શાક ભાવતું જ નથી બધાને, તો હું આ રીતે કંઈક અલગ અલગ કરું છું ને તો બધાને બહુ જ ભાવે છે ને, કોઈને ખબર પણ નથી પડતી કે આ દૂધીનું શાક છે. બધાને એવું લાગે કે પંજાબી શાક બનાવ્યું છે એટલે એ રીતે બધા ખાઈ લે છે. તો બહુ જ સરસ લાગશે. જો આને આપણે ઢાંકી અને 2-3 મિનિટ માટે થવા દેવાનું છે એટલે એકદમ સરસ એકરસ થઈ જશે અને ગ્રેવી એકદમ ઠીક થઈ જશે. હવે આ સ્ટેજ પર તમે જોઈ શકો છો તેલ એકદમ સરસ છૂટું પડ્યું છે. તો અહીંયા મેં ઘરની મલાઈ લીધેલી છે 1/2 કપ જેટલી, એટલે તમે ઓછી વધુ નાખી શકો તમારા ટેસ્ટ પ્રમાણે. તો આનાથી એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ શાક આપણું બનીને રેડી થશે. તો કોઈ બી પંજાબી શાક ભૂલી જશો ને એવું આ શાક લાગશે. તો અહીંયા મલાઈને આપણે અંદર એડ કરી દઈએ. અહીંયા મલાઈ તમે પ્લસ માઇનસ કરી શકો, કારણ કે હું અહીંયા 1/2-1/4 કપ જેટલી મલાઈ યુઝ કરું છું. અને એને આ રીતે હાથેથી આ રીતે ચમચાથી મસ્ત મિક્સ કરી દેવાની, કારણ કે આપણે એકરસ થઈ જ ગઈ છે, સરસ ફેંટી લીધેલી છે. અને તમે જોઈ શકો છો શાકનો કલર પણ કેટલો સરસ આવી ગયો. હવે આપણે 2-3 ચમચી જેટલો ટોમેટો કેચઅપ એડ કરવાના છીએ. તો આપણે અત્યારે એ આ સ્ટેજ પર એ પણ એડ કરી દેવાનું સાથે. અને આપણું શાક એકદમ સરસ થઈ ગયું છે, તમે જોઈ શકો છો ગ્રેવી પણ કેટલી મસ્ત બની છે. તો જુઓ એકદમ મસ્ત શાક બનીને રેડી થઈ ગયું છે, જોઈને જ મોઢામાં પાણી આવી જાય અને ખાવાની ઈચ્છા થઈ જાય એવું શાક બન્યું છે. તો હવે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલને ટચ આપવા માટે આના અંદર 1 ચમચી જેટલી કસૂરી મેથી પણ એડ કરવાની છે. તો આ રીતે હાથેથી મસળી અને મેથીને એડ કરી દેવાની. તો આનાથી ટેસ્ટ સારો આવતો હોય છે અને દેખાવ પણ બહુ સરસ આવતો હોય છે અને સાથે ટેસ્ટ પણ એટલો સરસ. અને લાસ્ટમાં આપણે કોથમીરના પાન નાખી અને ગાર્નિશ કરી લઈએ. તો કોને કોને આ શાક જોઈને ખાવાની ઈચ્છા થઈ ગઈ એ જરૂરથી કહેજો, અને દૂધીનું શાક કોને ભાવે છે કે કોને નથી ભાવતું એ પણ કમેન્ટમાં જરૂરથી મને કહેજો એના નામ સાથે. તો
તો જો આપણું શાક બનીને રેડી થઈ ગયું છે. હવે આ શાક જોઈને કોણ કહે કે આ દૂધીનું છે અને મારે નથી ખાવું? બેને જગ્યાએ ચાર રોટલી ખાશો એટલું બધું ટેસ્ટી બને છે આ શાક. તો તમે જરૂરથી ટ્રાય કરજો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.